પેટ્રોલ ડીઝલના ફડકે બની રહેલ ભાવના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે. સુરતમાં બંધને સફળ બનાવવા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સવારથી જ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. સ્કૂલો કોલેજોથી લઈને દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરી હતી, જોકે કોલેજ બંધ કરાવવા જતા પોલીસ દોડી આવતા કેટલાક એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ લીંબાત વિસ્તારમાં રોડ ઉપર ઉતરી આવેલ કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવતા મામલો ગંભીર બન્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરત કોંગ્રેસના નગરસેવકો, કાર્યકરો, હોદ્દેદારો, ડાયમંડ એમ્બ્રોઇડરી, ટેક્સટાઇલ વગેરે એસોસિએશનને સાથે રાખીને બંધને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એનએસયુઆઈ યુથ કોંગ્રેસ, નગરસેવકો, કાર્યકરો તથા હોદ્દેદારો બંધ કરાવવા નીકળ્યા છે. આ દરમિયાન અઠવા લાઇન્સ નજીક આવેલી એસપીવી કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા, જેથી પોલીસે 7 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. વેડ રોડ સ્થિત આવેલી અખંડાનંદ કોમર્સ એન્ડ આર્ટસ કોલેજે બંધના એલાનને સમર્થન આપી બંધ રાખી છે. તો બીજી તરફ વરાછા વિસ્તારમાં ભારત બંધના પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કોર્પોરેટરો પણ પહોંચ્યા હતા. યોગી ચોક વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવી હતી, જેથી પોલીસની 8 જેટલી ગાડીઓ દોડી આવી હતી. આ દરમિયાન હીરાબાગ ખાતેથી એક મહિલા કાર્યકર્તાની અટકાયત પણ કરવામાં આવી હતી, તો સાથે કોર્પોરેટરની પણ પોલીસે અટકાયત કરી હતી. આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવેલ તેના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટીના એના સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તા દ્વારા જ્યારે રોડ ઉપર બંધ કરાવવા માટે સ્વેચ્છાએ રીતે પ્રેમથી બંધ કરાવવા નીકળેલા ત્યારે આ પોલીસની પીઠ પાછળ રહીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે હિટલરોને શરમાવે એવું શાસન ભારત દેશની અંદર કરી રહી છે ત્યારે અમારા સૌની કાર્યકર્તા અને કોર્પોરેટરની ધરપકડ કરી અને ન જાણે ક્યાં લઈ જાય છે, અમને પણ ખબર નથી. આજે ડબ્બામાં બેસાડી અને લઈ જાય છે. જ્યારે મોંઘવારીની હાડમારી હોય ભારત દેશની અંદર પેટ્રોલ ડીઝલ અને જે ભ્રષ્ટાચાર જે રાફેલ દ્વારા જે અંબાણીની સાથે મળીને જે રાફેલનો મોટો ભ્રષ્ટાચાર કરેલ છે એના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન આપેલ છે. તેના વિરોધમાં અમે જ્યારે રોડ પર નીકળ્યા ત્યારે પોલીસે અમને બેસાડી અને કઈ જગ્યાએ લઈ જાય છે તે અમને ખબર નથી હાલની તકે. હાલમાં 10 જણ છે પણ પાછળ ઘણાને ડિટેન કરેલા છે. મહિલાઓ અમારી સાથે એક સોનલબેન દેસાઈ કોર્પોરેટર છે અને એક વિલાસબેન સખિયા જે સેવાદળના પ્રમુખ છે તેને પણ લીધેલ છે. વરાછા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તા સાથે કોર્પોરેટર પણ બંધ કરાવવા આવી પહોંચ્યા હતા અને યોગી ચોક પાસે લક્ષ્મણનગર વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવી હતી. વરાછા હીરાબાગ પાસેથી મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સાથે કોર્પોરેટરની ટીમની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે દિલ્હી ગેટ નજીક એક પેટ્રોલ પંપ બંધ કરાવાતા પોલીસ દોડી આવી હતી. જ્યારે પુણા ગામ વોર્ડ નંબર 16 સંપૂર્ણ બંધ પાડ્યું હતું, તો ઉધના વિસ્તારમાં ચક્કા જામ ખરાબ્યો હતો અને વાહનો રોકી બંધ કરાવવામાં આવ્યું હતું. તો લીંબાત વિસ્તારમાં 4 રસ્તા ઉપર ટાયર સળગાવીને વિરોધ કરાતા પોલીસે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બીજી તરફ સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના અસલમ સાયકલવાળા, લાલખાન પઠાણ સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યાં ઘર્ષણ પણ થયું હતું. જ્યારે સિટી લાઇટમાં ડીઆરબી ભાણા કોલેજમાં બંધ કરાવાઈ હતી, સાથે વરાછાની ધારુકા કોલેજ પણ બંધ કરાવવામાં આવી હતી. કોંગ્રેસના ભારત બંધના એલાનમાં સુરત કોંગ્રેસ દ્વારા કરાયેલ બંધની કેટલીક વિસ્તારોમાં અસર જોવા મળી હતી. દિવસે ને દિવસે જે રીતે ડીઝલ પેટ્રોલના જે રીતે ભાવ વધારાને જે વધી રહ્યા છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એક એલાન કરવામાં આવ્યું હતું. તેની ભારત બંધનું એલાનની અંદર કોંગ્રેસ દ્વારા સુરત શહેરની અંદર પણ અલગ અલગ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવા નીકળેલા હતા. તેને લઈને પોલીસ દ્વારા અમુક કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સુરતની અંદરથી ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ તો કોઈ અનિચ્છનીય ઘટના ના અને તે માટે સુરત શહેરની અંદર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવેલો છે. જિજ્ઞેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત.